તેર ઉત્પાદન ઉદ્યોગો તેનું પાર્ટ ચાર વિષય અભ્યાસ કરીશું. તમામ પ્રકારના પ્રશ્ન જવાબ સહિત સરળ સમજૂતી સાથે આગળ વધીએ. સૌ પ્રથમ જોઈએ પરિવહન ઉપકરણ ઉદ્યોગ. હવે પરિવહન ઉપકરણ ઉદ્યોગ એક આખો મોટો પ્રશ્ન છે ચાર ગણો, પણ આ બધા એક સાથે સડક માર્ગ, રેલવે માર્ગ, જહાજ બાંધકામ એ ત્રણેયનો સમાવેશ એની અંદર થાય છે. આટલો મોટો પ્રશ્ન ક્યારેય પૂછાઈ શકે નહીં એટલે મેં પ્રશ્નની નોંધ મારેલી નથી, પણ તમારે નોંધ મારવી હોય તો તમે મારી શકો છો કે ભારતના પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો. હવે ભારતમાં રેલવે, સડક, જળમાર્ગ, હવાઈ માર્ગ બરાબર થતા પરિવહન માટે અનેકવિધ ઉપકરણો છે. હવે આ ઉપકરણો વિશે તમારે બધા વિશે લખવું પડે જો મોટો પ્રશ્ન પૂછાય તો, પણ શક્ય હોય ત્યાં સુધી એ મોટો પ્રશ્ન પૂછાતો નથી. આગળ વધીએ. મુસાફરી માટેના અનેક વાહનો આપે જોયા હશે. અગાઉ પશુ દ્વારા ખેંચાતા વાહનો હતા જેની ગતિ ધીમી હતી. હવે મુસાફરીની હેરફેર માટે તમે ઘણા બધા વાહનોને જોયા છે બરાબર. હવે અગાઉ આપણે જોઈએ કે જયારે વાહનોની શોધ નહોતી થઈ ત્યારે પશુઓ દ્વારા જે વાહનો હતા એટલે કે બળદગાડું, પછી ઘોડાગાડી, તો એમનો ઉપયોગ થતો હતો. પરંતુ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરોને લઈ જવા માટે આ પશુ દ્વારા જે કાંઈ ખેંચાતા વાહનો હતા એની ગતિ ખૂબ જ ધીમી હતી. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલસામાન અથવા મુસાફરોની હેરફેર માટે ઝાઝો સમય વેડફાતો હતો. આજે આધુનિક યુગમાં રસ્તાઓના વિકાસ સાથે ઝડપી ગતિવાળા વાહનો ક્રમશઃ વપરાશમાં આવ્યા. આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગને પરિવહન ઉદ્યોગ કહે છે. હવે આધુનિક યુગની વાત કરીએ તો હાલની અંદર જુઓ તો રસ્તાઓનો વિકાસ થઈ ગયો છે અને એના કારણે ઝડપી ગતિવાળા વાહનો પણ એટલા જ વિકસ્યા છે અને એનો વપરાશ પણ દિવસે ને દિવસે વધવા લાગ્યો છે. અને એ જે વાહનો, ઝડપી ગતિવાળા વાહનો છે, એનું જે ઉત્પાદન કરવામાં આવે છે, એ વાહનોનું નિર્માણ કરવામાં આવે છે, તો એ ઉદ્યોગને પરિવહન ઉદ્યોગ કહેવામાં આવે છે. હવે આપણે પેલું પરિવહન ઉપકરણ તરીકે જોઈએ તો છે રેલવે. જો વિદ્યાર્થી મિત્રો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, આપના ગ્રુપમાં શેર કરો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરો જેથી અમારા તમામ નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી શકે. હવે રેલવેની અંદર પ્રશ્ન છે, મોટો પ્રશ્ન તરીકે જોવો તો પરિવહન ઉપકરણ રેલવે ઉદ્યોગની ટૂંકમાં માહિતી આપો. પણ બને ત્યાં સુધી આટલો મોટો પ્રશ્ન નહીં પૂછાય એમાંથી નીકળતો પ્રશ્ન છે એ છે બે ગુણનું. રેલવે એન્જિનના પ્રકાર જણાવી તેના ઉત્પાદનના સ્થળો જણાવો, અને અથવા તો આ રેલવે વાળો મુદ્દો છે નકશાની અંદર પૂછાય છે એટલે નકશાની દ્રષ્ટિએ એના સ્થળો ખાસ યાદ રાખવાના થશે. સૌ પ્રથમ એનો પેલો મુદ્દો જોઈએ. ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે. એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન. ભારતમાં મુસાફરી માટે કઈ સેવાની કામગીરી પ્રશંસનીય છે? તો રેલવે. કારણ કે પ્રશંસનીય એટલે વખાણવા લાયક છે બરાબર. મુસાફરો માટે, માલની હેરફેર માટે ખૂબ જ કહી શકાય એવી સારી રેલવે છે એ સેવા આપે છે. ત્યાર પછી ભારતની રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે. એટલે કે ભારતની અંદર જે રેલવે આપણે ટ્રેન છે એ ટ્રેનના ડબ્બા, એનું એન્જિન બરાબર, માલગાડીના ડબ્બા આપણા ભારતની અંદર જ ભારતના કારખાનામાં તૈયાર થાય છે. ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે, એટલે કે સરકાર દ્વારા પણ થાય છે અને ખાનગી એટલે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પણ એમનું ઉત્પાદન થાય છે. ત્યાર પછી ખાલી મુસાફરીના ડબ્બા અને માલની ગાડીના ડબ્બા કે એન્જિન જ નહીં પણ સાથે સાથે રેલવેના પાટા અને રેલ સ્લીપરો પણ ભારતના લોખંડ પોલાદના કારખાનામાં તૈયાર કરવામાં આવે છે. રેલવે એન્જિનો ત્રણ પ્રકારના છે. હવે જે આપણે પ્રશ્નનું હેડિંગ માર્યું છે એનો જવાબ છે આ તમારો મુદ્દો થશે ત્રીજો મુદ્દો બરાબર. ત્રીજો મુદ્દો આખો યાદ રાખવાનો છે. રેલવે એન્જિનના ત્રણ પ્રકાર, વરાળથી ચાલતું, ડીઝલથી ચાલતું અને વિદ્યુતથી ચાલતું. તો શોર્ટ એક માર્કનો પ્રશ્ન. ભારતમાં કેટલા પ્રકારના રેલવે એન્જિન જોવા મળે છે? તો ત્રણ. અને કયા કયા? તો વરાળ, ડીઝલ અને વિદ્યુત. વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે. શોર્ટ એક માર્કનો પ્રશ્ન. વર્તમાન સમયમાં સેનાથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે. તો વરાળ યાદ રાખવાનું છે શોર્ટ ક્વેશ્ચનની દ્રષ્ટિએ.
બરાબર હેરિટેજ એટલે જૂની પુરાણી ઇંગ્લેન્ડે જેની શોધ કરી હતી એવી ટ્રેનો જે હાલમાં પણ ભારતની અંદર છે પરંતુ એને લાંબી મુસાફરી માટે અને માલની સામાનની હેરફેર માટેનો ઉપયોગ હાલની અંદર કરવામાં આવતો નથી પણ પ્રવાસન સ્થળ જે હોય હરવા ફરવાનું સ્થળ ને તો ટૂંકો રન હોય બરાબર બહુ જાજા કિલોમીટર ન હોય તો આવા ઓછા કિલોમીટર વાળા વિસ્તારની અંદર આ ટ્રેનનો ઉપયોગ થાય છે જે આજે પણ વરાળથી ચાલે છે અને હાલમાં આ એક ટ્રેન એનું ઉદાહરણ આપું છું ગોરખપુરના કારખાનાની અંદર આવેલી છે જેનો નંબર છે YEAL5001 ત્યાર પછી ડીઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિઝામમાં ચિત્રંજન લોકોમોટિવ વર્ક્સ વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સમાં તથા જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્ક્સમાં થાય છે એટલે કે ત્રણ કંપની એવી છે એક તો પશ્ચિમ બંગાળ એક તો છે વારાણસી અને એક છે જમશેદપુર બરાબર જ્યાં ડીઝલ અને વિદ્યુતથી ચાલતા એન્જિનોનું ઉત્પાદન કરવામાં આવે છે તો બે ગુણના પ્રશ્ન તરીકે યાદ રાખશું કે ડીઝલ અને વિદ્યુતથી ચાલતા એન્જિનોનું ઉત્પાદન ભારતના કયા વિસ્તારની અંદર અને કઈ જગ્યાએ કરવામાં આવે છે તો તમારે લખવાનું છે પશ્ચિમ બંગાળના મિહિઝામમાં ચિત્રંજન લોકોમોટિવ વર્ક્સ વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સમાં અને જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્ક્સમાં થાય છે ત્યાર પછીનો મુદ્દો નકશાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી મુદ્દો છે પાંચમો મુદ્દો મુસાફરો માટેના ડબ્બા પેરામપુર બેંગલુરુ કપૂરથલા અને કોલકાતામાં બને છે આ એક માર્ગના વિકલ્પ તરીકે પણ યાદ રાખવાનું છે અને સાથે સાથે નકશાની દ્રષ્ટિએ પણ યાદ રાખવાનું છે બરાબર મુસાફરો માટેના ડબ્બા ભારતની અંદર કઈ જગ્યાએ બને છે પેરામપુર તમિલનાડુમાં આવેલું છે ચેન્નઈ જિલ્લાની અંદર એનો સમાવેશ થાય છે બેંગ્લોર કર્ણાટક કપૂરથલા પંજાબમાં આવેલું મોટું શહેર છે અને કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે આ ઉપરાંત રેલવેના પાટા એન્જિન પાર્ટ્સ વ્હીલ વગેરેના કારખાના પણ છે આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ ત્યાર પછીનો મુદ્દો છે સડક વાહનોની ટૂંકમાં માહિતી આપો અત્યાર સુધી પૂછાયેલો નથી એટલે મેં પ્રશ્નને નોંધ નથી મારી પણ પૂછાય તો બે ગુણના પ્રશ્ન તરીકે પૂછાય હવે અહીં આપણે સડકની વાત કરીએ તો ભારતની અંદર સડક પરિવહન સૌથી વધુ વ્યાપક છે વ્યાપક એટલે સડક માર્ગ છે આપણો સૌથી વધારે વિસ્તરેલો છે બરાબર વધુ એનો વિકાસ થયેલો છે રસ્તા પણ એટલા લાંબા છે અને સાથે વાહનોની સંખ્યા પણ સડક ઉપર ચાલતા વાહનોની સંખ્યા પણ વધુ છે સ્વતંત્રતા પહેલા આપણે વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા આઝાદી પહેલા ભારતની સ્થિતિ સડક વાહનોની અંદર કેવી હતી તો કે આપણે સ્પેર પાર્ટ બધા ગાડી હોય એના બહારથી મંગાવતા હતા આયાત કરતા હતા પછી એ બધા સ્પેર પાર્ટને જોડી અને આખું વાહન તૈયાર કરતા હતા હવે તો ટ્રક બસ કાર મોટરસાયકલ સ્કૂટર તથા સાયકલ બનાવવાના કારખાના દેશમાં જ સ્થપાયા છે હવે આપણે ભારતની અંદર આપણે જોઈએ તો એટલો સારો એવો વિકાસ થયો છે કે સડક ઉપર ચાલતા વાહનો ભારતની અંદર ભારતના કારખાનામાં તૈયાર થાય છે સડક વાહનોનું ઉત્પાદન મોટે ભાગે ખાનગી ધોરણે થાય છે ખાનગી એટલે પ્રાઇવેટ માલિકીનું સરકાર છે આમાં કોઈ ઇન્વેસ્ટ નથી કરતી બરાબર ખાનગી એટલે વ્યક્તિગત માલિકીના ધોરણે આવા કારખાના ચાલે છે અને કંપનીઓ ચાલે છે ઉદાહરણ આપું તો ટાટા કંપનીની તમને ટ્રક જોવા મળશે બરાબર ત્યાર પછી વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પાંચમું છે હવે વ્યવસાયિક ઉત્પાદનની અંદર વિશ્વની અંદર કેટલામું સ્થાન ભારત ધરાવે છે તો પાંચમું સ્થાન ધરાવે છે વ્યવસાયિક વાહનો બરાબર વ્યવસાય માટે જે વાહનો ઉપયોગમાં આવે છે તેવા ટ્રક છે મુસાફરી માટે જે વાહનો હોય જરા બિઝનેસ માટે જે વપરાતા વાહનો હોય એની વાત કરી છે તો વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે આજે ભારતમાં તૈયાર થતા વાહનો તથા તેના જુદા જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે ટ્રેક્ટર તથા સાયકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે જેની નિકાસ આપણે વિદેશમાં કરીએ છીએ તો ટ્રેક્ટર અને સાયકલ છે એ ભારતની અંદર મોટા પ્રમાણમાં આપણે ઉત્પાદન કરી અને બીજા અન્ય દેશોમાં એની નિકાસ કરીએ છીએ ત્યાર પછી છે જહાજ બાંધકામની અંદર પણ શોર્ટ ક્વેશ્ચનની દ્રષ્ટિએ અને નકશાની દ્રષ્ટિએ યાદ રાખવાનું છે ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ છે પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય પાંચ કેન્દ્રો છે શોર્ટ એક માર્કનો પ્રશ્ન કે વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય કેટલા કેન્દ્રો છે અને કયા કયા તો પાંચ કેન્દ્રો છે
विशाखापट्टनम जे आंध्रमा आवेलो छे शहर, कोलकाता पश्चिम बंगाल मा, कोची केरल मा आवेलो छे, मुंबई महाराष्ट्र मा आवेलो छे, मार्म गोवा गोवा राज्य मा आवेलो छे। बराबर आ बधा जाहेर क्षेत्र ना छे। जाहेर क्षेत्र एटले शुं याद राखशु, सरकार ना छे। बराबर आधुनिक ढबे जहाज बांधवाना पांच मुख्य केन्द्र याद रखवाना छे जे जाहेर क्षेत्र ना છે। કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વહાણોનું બાંધકામ થાય છે, તો એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન, ભારતમાં મોટા કદ ધરાવતા વહાણોનું બાંધકામ કઈ કયા શહેરની અંદર અથવા કયા બંદરની અંદર કરવામાં આવે છે, તો કોચી અને વિશાખાપટ્ટનમ। આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે। બરાબર જાહેર ક્ષેત્રના તો છે, પણ સાથે સાથે ખાનગી ક્ષેત્રની પણ કેટલીક વહાણની વહાણ બનાવવા માટેની ગોદીઓ છે એ સ્થાનિક લેવલે જોવા મળે છે અને સ્થાનિક જરૂરિયાત પૂર્ણ કરે છે। હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે। સૈન્યની જરૂરિયાતો માટે બેંગાલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજના ઉદ્યોગોનો એકમો સ્થાપવામાં આવ્યા છે। હવે આપણે જે લડાયક વિમાનો કહીએ છીએ ને, બરાબર હેલિકોપ્ટરો હવાઈ જહાજો જે છે, એટલે કે હેલિકોપ્ટર છે, વિમાન છે, એ યુદ્ધ માટે અને સૈન્ય માટે એટલે કે લડાયક વિમાનો, બરાબર હવાઈના લડાયક વિમાનો શબ્દ વાપરે તો તમારે આ શહેરો યાદ રાખવાના છે। બેંગ્લોર કોરાપુટ ઓરિસ્સાની અંદર આવ્યું છે, બેંગ્લોર કર્ણાટકમાં આવ્યું છે, નાસિક મહારાષ્ટ્રમાં આવ્યું છે, હૈદરાબાદ આંધ્ર અને તેલંગાણાની રાજધાની છે, સમાવેશ એનો તેલંગાણામાં થાય છે, લખનૌ ઉત્તર પ્રદેશમાં આવ્યું છે। આ પાંચ શહેરો એવા છે કે જ્યાં હવાઈ જહાજ લડાયક વિમાનો બનાવવાનો ઉદ્યોગ એકમો નખાયેલા છે અને સારા એવા પ્રમાણમાં ચાલે છે। ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના હવાઈ જહાજ બાંધવાનો પ્રારંભ થયો નથી। બરાબર મુસાફરી માટે આપણે એક દેશમાંથી બીજા દેશ માટે જવા માટે જે આપણે વિમાન વાપરીએ છીએ એ વિમાન ભારતની અંદર આજ સુધી તૈયાર થયેલા નથી। ત્યાર પછી છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ। પ્રશ્ન છે કે ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો, આમાં પણ શોર્ટ ક્વેશ્ચન કોઈ પૂછાય એવો નથી। તો અહીંયા આપણે શોર્ટ ક્વેશ્ચનની ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો એવો મોટો પ્રશ્ન નથી પૂછાતો, પણ એના શોર્ટ ક્વેશ્ચન છે બે, જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આઈએમપી છે અને આપણી એક્ઝામ માટે પણ આઈએમપી છે। આગળ જોઈએ, માં ભારતમાં રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905 ભારતમાં થઈ, જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય છે। તો ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત ક્યારે થયેલી છે, તો 1905। ત્યાર પછી ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ, બરાબર BEL ના નામથી ઓળખાય છે, ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેંગલુરુમાં સ્થપાઈ, જેનો હેતુ સેના એટલે કે સૈન્ય, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો। તો જે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ કંપની ચાલતી હતી, જે બેંગલોરમાં આવેલી છે, અને તે શું સેના ઉપકરણો બનાવતા હતા, તો કે આકાશવાણી માટેના, સૈન્ય માટેના અને હવામાન વિભાગ માટેના। આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો સાથે સહયોગ કરી ઘણા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે। એટલે આ ઇસરો છે એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે શોર્ટ ક્વેશ્ચનની અંદર, કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, અને ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ એટલે જે બેલના નામથી ઓળખાતી બેંગ્લોરની જે કંપની છે એ ઇસરો સાથે શું કરે છે, સહયોગ સાધી અને ઘણા બધા ઇલેક્ટ્રોનિક સાધનોનું નિર્માણ કરે છે। ત્યાર પછી આ ઉદ્યોગો સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્રમાં અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે। હવે આ ઉદ્યોગ એટલે કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની વાત કરી છે કે સામાન્ય લોકોનું જીવન બદલી નાખ્યું છે, દેશનું અર્થતંત્ર સુધરી ગયું છે, સારું બની ગયું છે અને લોકોની જીવનશૈલી પણ ઘણી બધી પરિવર્તન પામેલી છે। શું કામે, તો કે આ બધા સાધનોએ આપણું જીવન છે સરળ બનાવી દીધું છે। ઉદાહરણ તરીકે વાહનો છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા આવવામાં, હેરફેર કરવામાં કાંઈ તકલીફ પડતી નથી। બીજા નંબરની અંદર ડોક્ટરી સાધનો છે, સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ડોક્ટરી મેડિકલી સાધનો છે કે જેના કારણે આપણા રિપોર્ટો જલ્દી આવી જાય છે। ત્યાર પછી આપણા ઘરની અંદર વાત કરીએ તો ટીવી છે, ફ્રીજ છે, એસી છે, બરાબર। તો આપણું આ બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણોએ આપણું જીવનશૈલી આખી સરળ બનાવી દીધી છે અને એના કારણે આપણે જીવનશૈલીમાં પરિવર્તન પણ આવ્યું છે। ત્યાર પછી કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે। હવે વાત કરીએ તો 1990 દશકામાં ભારતની અંદર કોમ્પ્યુટર ઉદ્યોગ હાર્ડવેર સ્વરૂપે શરૂ થયો હતો
અને હાર્ડવેર ઉપરાંત સોફ્ટવેર ક્ષેત્રે પણ ભારતે અસાધારણ વિકાસ સાધ્યો છે। આપણે 1990માં કમ્પ્યુટર બનાવતા હતા, સાધનો બનાવતા હતા, હવે આપણે સોફ્ટવેરની અંદર વિશ્વમાં એક સારા ક્રમે ભારતનો જે ક્રમ છે એ આવે છે। એટલે આપણે સોફ્ટવેર અને હાર્ડવેર બે ક્ષેત્રની અંદર કમ્પ્યુટરમાં ખૂબ સારી એવી પ્રગતિ સાધી છે। ત્યાર પછી બેંગલુરુને આ ઉદ્યોગની રાજધાની બનાવી છે। હવે પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચન આઈએમપીની અંદર યાદ રાખવાનો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન પણ છે કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કોને ગણવામાં આવે છે, બેંગલુરુ અથવા બેંગલોર। બરાબર, બેંગલુરુ છે એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે, તેને ભારતની સિલિકોન વેલી કહેવાય છે। બરાબર, સિલિકોન વેલી તરીકે કયું શહેર જાણીતું છે, તો બેંગલોર। બેંગલોર ખાસ યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની અને સિલિકોન વેલી બે બોર્ડની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્ન છે। ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની એટલા માટે કહેવામાં આવે છે કારણ કે બેંગલોરની અંદર બહુ મોટા પાયે ઇલેક્ટ્રોનિક સાધનોનું ઉત્પાદન થાય છે। આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે। ભારતમાં આ ઉદ્યોગનું ભાવિ આશાસ્પદ છે। હવે તમે સોફ્ટવેર એટલે તો ખબર હશે, તમે કોમ્પ્યુટર વાપરો છો, એટલે વિજ્ઞાન પાર્ક, બરાબર, જુદા જુદા સંશોધનોની વાત કરી છે, અને પ્રૌદ્યોગિકી પાર્કની અંદર તો ટેકનોલોજી આવે, બરાબર, એનો અર્થ થાય છે પ્રૌદ્યોગિકી એટલે ટેકનોલોજી। તો જે નવી નવી ટેકનોલોજી આપણા ભારતની અંદર વિકસી રહી છે એની વાત કરી, તો સ્પેશિયલી હમણાં ઝોન ચાલે છે, અને એ ઝોનની અંદર સ્પેશિયલી જે ભણેલી ગણેલી વ્યક્તિઓ છે આવું સંશોધન કરી અને નવી નવી વસ્તુઓ તૈયાર કરે છે। એટલે કહેવાય છે કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની અંદર ભારતનું ભાવિ સારું છે, આશાસ્પદ છે, એટલે કંઈક આપણે એવી આશા છે કે આપણે જે એમાં પણ આગળ વધી શકીએ તેમ છીએ। અહીંયા આપણો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો મુદ્દો પૂર્ણ થાય છે। ત્યાર પછીનો મુદ્દો છે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ। ટૂંકનોંધના સ્વરૂપમાં તમને પૂછાય તો ટૂંકનોંધ પૂછાય કે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ વિશે ટૂંકનોંધ લખો ત્રણ ગુણના પ્રશ્ન તરીકે। હવે તમને એ મુદ્દો જોતા જ ખબર પડી જશે આ ચેપ્ટરનો સૌથી વધારે એક્ઝામની અંદર આઈએમપી જો મોટો પ્રશ્ન હોય તો એ છે આ ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ, અને એના પછીનો જે મુદ્દો છે ઉપાયો વાળો, જે બોર્ડની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। બરાબર, તો એ ખાસ યાદ રાખવાનો છે પર્યાવરણ અતિક્રમણ રોકવાના ઉપાયો। હવે આપણે જોયેલી છીએ ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ એટલે શું। હવે અતિક્રમણ એટલે પહેલા તમે જોઈ લો, પ્રદૂષણ એટલે તમને ખબર છે કે પર્યાવરણીય અતિક્રમણ એટલે શું। પર્યાવરણ અતિક્રમણ એટલે કે જળ, જમીન, વાયુ પ્રદૂષિત થઈ અને પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય અથવા પર્યાવરણની ગુણવત્તા નાશ પામે તો આવી ઘટના છે ને પર્યાવરણીય અતિક્રમણ કહેવામાં આવે છે। ફરી એકવાર, પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થાય છે, બરાબર, પ્રદૂષિત થાય અને પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો કરે છે તો આ ઘટાડો થવાની ઘટના છે એને પર્યાવરણીય અતિક્રમણ કહેવામાં આવે છે। હવે આગળ આપણે જોઈએ એનો પહેલો મુદ્દો, દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે। આપણો દેશનો આર્થિક વિકાસ એ ઉદ્યોગો ઉપર આધારિત છે, અને આપણે આગળ પણ જોઈ ગયા હતા કે જે દેશની અંદર ઉદ્યોગો સારા એ દેશનો આર્થિક વિકાસ પણ સારો। તો આર્થિક વિકાસમાં ઉદ્યોગોનો નોંધપાત્ર એટલે કહી શકાય, કલ્પી ન શકાય એટલો ફાળો છે। ઉદ્યોગ પ્રદૂષણમાં પણ વધારો કર્યો છે અને પર્યાવરણનું અતિક્રમણ થયું છે। હવે ઉદ્યોગ આર્થિક વિકાસ માટે તો સારા છે, પરંતુ આ ઉદ્યોગોને કારણે પ્રદૂષણ વધી રહ્યું છે અને પર્યાવરણનું અતિક્રમણ થઈ રહ્યું છે, એટલે કે આપણું જે વાતાવરણ છે, પર્યાવરણ છે, એની ગુણવત્તા નાશ થઈ રહી છે અથવા તો એની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે। કુદરતી તથા માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવામાં આવે છે। કુદરતીમાં શું યાદ રાખશું, તો કે ભૂકંપ છે, જ્વાળામુખી છે, દાવાનળ છે, ભૂપ્રપાત છે, પૂર છે, ચક્રવાત છે, સુનામી છે, આ બધા કુદરતી પરિબળો કહેવામાં આવે છે। અને માનવ સર્જિત એટલે તો તમે જોઈ શકો છો કે આપણે કચરો જ્યાં ત્યાં ફેંકીએ છીએ, ગટરનું પાણી જ્યાં ત્યાં જતું હોય છે, ઉદ્યોગોનો કચરો છે એ પાણીની અંદર વહેવડાવી દઈએ છીએ, ઉદ્યોગોનો ધુમાડો છે એ હવાની અંદર ભળી જાય છે, તો આ બધા માનવ સર્જિત પરિબળો છે। તો એ માનવ સર્જિત અને કુદરતી બંને પરિબળોને કારણે પર્યાવરણની ગુણવત્તા નાશ પામે અને પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે। ઉદ્યોગો થકી મુખ્યત્વે ચાર પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે, હવા, જળ, ભૂમિ અને ધ્વનિ। હવે આપણે ચાર પ્રદૂષણો ઉદ્યોગને કારણે થાય છે, તો કયા ચાર પ્રદૂષણો છે, તો કે હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ।
આગળ આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળ પ્રદૂષિત કર્યા છે. હવે ઉદ્યોગોનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો છે અને મોટા પાયે થઈ રહ્યો છે, પણ સાથે સાથે આ ઉદ્યોગોને કારણે સ્પર્ધામાં ટકી રહેવા માટે અને સ્પર્ધામાં વધારેમાં વધારે માલનું ઉત્પાદન કરીને વધારેમાં વધારે રૂપિયા કમાવા માટે આજે ઉદ્યોગોને કારણે મોટા પ્રમાણમાં બે પ્રદૂષણો થયા છે. એક તો એના ધુમાડાને કારણે હવા પ્રદૂષણ અને એના કેમિકલ્સ વાળો કચરો છે પાણીમાં વહેવડાવવાને કારણે જળ પ્રદૂષણ થયું છે. ત્યાર પછી ઉદ્યોગ થકી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુઓના કારણે હવા પ્રદૂષિત બની છે. હવે ઉદ્યોગોમાં જે ધુમાડો નીકળે છે એમાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક કહી શકાય એવા નુકસાનકારક વાયુઓ હોય છે અને એ નુકસાનકારક વાયુઓને કારણે હવા છે પ્રદૂષિત થાય છે. એ હવા આપણા શ્વાસમાં જાય તો શ્વાસ સંબંધી મનુષ્યને અને તમામ સજીવ સૃષ્ટિને એના રોગો થાય છે. ત્યાર પછી ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદૂષણ વધ્યું છે. હવે ઉદ્યોગોનો જે કાંઈ કચરો છે, જે કાંઈ જળાશયો નજીકના વિસ્તારમાં ઉદ્યોગોના જે નાખેલા હોય ઉદ્યોગો, એની નજીકમાં કોઈ જળાશયો આવેલા હોય તો એ લોકો પોતાનો આવો પ્રદૂષિત અને કેમિકલ્સ વાળો કચરો છે એ આવા પાણીવાળા વિસ્તારમાં છોડી દે છે, અથવા એનો પ્રવાહી કચરો છે એ પણ એની અંદર છોડે છે અને એના કારણે પીવા યોગ્ય જે સજીવ સૃષ્ટિ પાણી વાપરે છે એ પાણી છે એ પ્રદૂષિત થઈ જાય છે. બરાબર, એટલે ઉદ્યોગોના કચરાને કારણે પણ જળ પ્રદૂષણ વધ્યું છે. આજે ઘણા કારખાના નિયમને અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણીને નદીમાં વહેવડાવી દે છે. હવે જોવો તો સરકારે ઘણા બધા નિયમો બનાવ્યા છે કે ભાઈ પાણી છે એ પ્રદૂષિત ન થાય એના માટે અને ઉદ્યોગો માટે, ઉદ્યોગોના જે ધુમાડો નીકળે છે તો પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આવા નિયમો બનાવ્યા છે. એને 1981 ની અંદર પ્રદૂષણ નિયંત્રણ, વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પણ પસાર કરેલો છે. બરાબર, છતાં બી ઉદ્યોગો વાળા છે એ આવા સરકારના નિયમોને અવગણી અને પોતાનો જે દૂષિત ઉદ્યોગોનો કચરો છે એ નદીઓના પાણીમાં છોડી દે છે અને એના કારણે પાણી દૂષિત કરતા અતિ દૂષિત બનવા લાગ્યું છે, જેને પીવાથી સજીવ સૃષ્ટિ છે એને રોગો થાય છે અને મૃત્યુનો પણ ભોગ બને છે. ત્યાર પછી ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બહેરાશનો એક કારણ છે. હવે આપણે વાત કરી કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ સાથે ધ્વનિ પ્રદૂષણ, તો કે જે ઉદ્યોગોના મશીનો છે, મશીનો જે અવાજ આવે છે એ અવાજને કારણે તેના કારીગરો જે કામ કરતા હોય છે તો એને લાંબા ગાળે છે એ બહેરાશ કાનની અંદર આવી જાય છે અને માનસિક તાણ અનુભવે છે. સાથે સાથે આસપાસના વિસ્તારમાં પણ જો કોઈ રહેણાંક વિસ્તારની અંદર આવા ઉદ્યોગો નાખેલા હોય તો ત્યાં પણ આવા ઉદ્યોગોના અવાજને કારણે આ ધ્વનિ પ્રદૂષણ થાય છે. બરાબર, પછી વાહનોના અવાજને કારણે, વાહનોના હોર્નના અવાજને કારણે જે નાના નાના પ્રાણીઓ છે એને પણ નુકસાન થાય છે અને મનુષ્ય એટલે કે માનવ પણ બહેરો બનતો જાય છે આવા કાયમી માટે અવાજવાળા વાતાવરણમાં રહેવાથી. એટલે એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે. ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનોને કારણે અવાજનું પ્રદૂષણ વધ્યું છે. હવે એક તો મશીનો છે, મેં તમને વાત કરી મુજબ ધ્વનિ પ્રદૂષણ બરાબર બહેરાશનું એક કારણ છે, તો એ જૂની મશીનરીઓ વાપરે છે તેના કારણે ઉદ્યોગોમાં આ મશીનો ખૂબ અવાજ કરે છે. પરિવહન એટલે વાહનની જે હમણાં વાત કરી એ કે વાહનોને કારણે ખૂબ અવાજ થાય છે અને એના કારણે અવાજનું પ્રદૂષણ વધ્યું છે. અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય માનસિક તાણ પણ અનુભવે છે. હવે વધારે પડતો ઘોંઘાટ અને અવાજ હોય તો તેના કારણે મનુષ્ય છે એ માનસિક રીતે થાકી જાય છે અને તાણ અનુભવે છે, ગુસ્સો આવે છે, એના મગજ ઉપર કાબૂ રાખી શકતો નથી અને એ માનસિક તાણના કારણે ક્યારેક એ મનોરોગી પણ બની જાય છે. જો લાંબા ગાળે લાંબા સમય સુધી આવા વાતાવરણના સંપર્કમાં રહીએ તો એનું માનસિક સંતુલન છે પણ ખોરવાઈ જાય છે. ત્યાર પછીનો મુદ્દો છે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો. પ્રશ્ન યાદ રાખવાનો છે 3 અથવા 2 ગુણના પ્રશ્ન સ્વરૂપે અને આ પ્રશ્ન છે માર્ચ 2018 અંદર 3 ગુણના પ્રશ્ન તરીકે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો. હવે તમારે પેલો મુદ્દો એમાં જોઈએ, દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાનો છે. અને પેલો ઉપાય શું કીધું કે દેશનો વિકાસ પણ જરૂરી છે, ઉદ્યોગોનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે. બરાબર, પણ પર્યાવરણને નુકસાન ન થાય, પર્યાવરણની ગુણવત્તા નાશ ન પામે, પર્યાવરણની સંતુલન ન ખોરવાય એ રીતે વિકાસ
કરવાનો છે. સેકન્ડ મુદ્દો, ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે. એટલે કે ઉદ્યોગો છે એનું આયોજન કરવાની વાત કરી છે. હવે જો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપવા જોઈએ, સારા યંત્રો વાપરવા જોઈએ અને ઉપકરણો સારા વસાવવા જોઈએ અને તેમનું કુશળ સંચાલન કરી અને આપણે પ્રદૂષણ છે એને ઓછું કરી શકીએ છીએ. બરાબર. ત્યાર પછીનો મુદ્દો છે, ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય છે. તો એનું ઉદાહરણ આપું છું કે ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનિજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે, એટલે ઓછો ધુમાડો થાય છે. કોલસામાં વધારે ધુમાડો થાય તો વધારે પ્રદૂષણ થાય છે. ત્યાર પછી, હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકને ફિલ્ટર, સ્ક્રબર યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રણ કરી શકાય છે. હવે શું છે કહી દઉં કે હવામાં જે ઉત્સર્જિત થતા પ્રદૂષણ, એટલે કે હવામાં જે પ્રદૂષણ ફેલાય છે જે ઉદ્યોગોના ધુમાડાને કારણે જે વાયુ પ્રદૂષણ થાય છે, તો એનું ફિલ્ટર કરવાની વાત કરીએ. ફિલ્ટર એટલે શું? તો કે જેમ આપણે પાણી ફિલ્ટર કરીએ છીએ, એનો ક્ષાર બધો ગળાય અને ચોખ્ખું પાણી થઈ જાય છે, એવી જ રીતે હવાનું પણ એવી જ રીતે એર ફિલ્ટર કરવામાં આવે છે. જ્યારે એ જાળી જે મશીન આવે છે અને દરેક ઘરની અંદર અથવા આસપાસના વિસ્તારની અંદર નાખેલું હોય અને કારખાનામાં જે ઉદ્યોગો ચાલતા હોય, તો જ્યાં એનો ધુમાડો નીકળતો હોય, બરાબર, તો એ ધુમાડા નીકળતો હોય ત્યાં એનું એ મશીન નાખવામાં આવે, તો એની જે પ્રદૂષણવાળી એર છે એ બધી ખેંચાઈ જાય છે અને એમાંથી ગળાય અને શુદ્ધ હવા છે બહાર નીકળે છે. બરાબર. આ રીતે ફિલ્ટર કરીને પ્રદૂષણ ઘટાડી શકીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો એવો છે, સ્ક્રબર. સ્ક્રબર એટલે એક પ્રકારનું મિક્સર થાય. બરાબર. એ ઉદાહરણ આપું છું, ગેસ મિક્સર છે અને એ પ્રદૂષણવાળું છે. હવે એ પ્રદૂષણવાળું છે અને લિક્વિડમાં ટ્રાન્સફર કરવું છે, પ્રદૂષણ વગરનું. બરાબર. પ્રદૂષણ વાળું છે અને પ્રદૂષણ વગરનું લિક્વિડમાં ટ્રાન્સફર કરવું છે. તો એ શું કરે છે? તો કે એના એક આખી પ્રોસેસ આવે છે અને એના મશીનો આવે છે અને એ મશીનની અંદર એક નિસ્યંદન પ્રવૃત્તિથી સ્ક્રબર કરી છૂટું પાડી અને એને લિક્વિડમાં રૂપાંતર કરવામાં આવે છે. જ્યારે લિક્વિડમાં રૂપાંતર કરવામાં આવે છે, જ્યારે એમાં જેટલા બી પ્રદૂષકો હોય એ બધા દૂર થઈ જાય છે. બરાબર. એટલે સ્ક્રબર, આમ જોયું તો સ્ક્રબર એટલે છૂટા છૂટા નાના નાના દાણામાં એને ડિવાઈડ કરવું એવું થાય છે. એટલે અહીંયા આપણે સ્ક્રબરનો મતલબ આવો કરશું, એક પ્રકારનું ગ્લાઇન્ડર છે એટલે કે મિક્સર છે. એ મિક્સરની અંદર આ પ્રદૂષણને છૂટું પાડી અને એક અલગ ભાગ છે એ જે શુદ્ધ ભાગ છે એને દૂર અલગથી કાઢવામાં આવે છે. પ્રોસિપિટેટર, હવે ઇલેક્ટ્રોનિક મશીન છે. મોટા મોટા ઉદ્યોગોની અંદર આવા પ્રોસિપિટેટર્સ મશીનો છે બેસાડવામાં આવે છે, જેનાથી શું થાય, એ એક પ્લેટો હોય છે, એની અંદર અલગ અલગ પ્રકારની 3-4 પ્લેટો બેસાડેલી હોય છે. કાફી મોટું મશીન હોય છે. હવે એ ઇલેક્ટ્રોનિક આ મશીન છે એની અંદર જ્યાં ઉદ્યોગોનો ધુમાડો ખરાબ આવે છે, એ ધુમાડો અને વાયુ એટલે કે હવા ખરાબ આવે છે, એ ખરાબ છે એ આ મશીનમાંથી પસાર થાય છે. ત્યારે એની પ્લેટોમાંથી એકમાંથી બીજામાંથી ત્રીજામાં એમ પસાર થાય છે. પસાર થાય છે ત્યારે એનામાં જે પ્રદૂષણ જે હવાની અંદર હોય છે, બરાબર, એમાં જે ગંદકી હોય છે એ બધી એ પ્લેટોની અંદર ચોંટી જાય છે અને બહાર છે શુદ્ધ હવા નીકળે છે. અને યંત્ર એટલે જે મશીનો, આ ફિલ્ટર, સ્ક્રબર, પ્રોસિપિટેટર છે, બધા મશીનો છે. બરાબર. તો યંત્ર એટલે એવા યંત્રો રાખવા જોઈએ કે જે ઓછું પ્રદૂષણ કરે. તો આ રીતે પણ આપણે પ્રદૂષણને નિયંત્રણ કરી શકીએ છીએ. ઉદ્યોગોના પ્રદૂષણને પાણીને નદીમાં છોડતા પહેલા શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ નિવારી શકાય છે. હવે જે કાંઈ ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી છે એનું શુદ્ધિકરણ કરવાની વાત કરી છે, તો ફિલ્ટર, સ્ક્રબર, પ્રેસિપિટેટર જેવા યંત્રોથી જેમ હવાનું પ્રદૂષણ રોકી શકાય છે, એવી જ રીતે અહીંયા પણ એવા મશીનો રાખવા જોઈએ કે જેના કારણે આ પ્રવાહી પાણી છે એ મશીનમાં ફિલ્ટર થાય અને શુદ્ધ બની અને પછી પાણી અથવા તો જળાશયમાં ભળે. બરાબર. એટલે આપણે પાણી પણ બચી જશે અને જળ પ્રદૂષણ પણ થશે નહીં. ત્યાર પછી, ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે. એ આ જ મુદ્દાની વાત કરી છે, પ્રક્રિયાની વાત કરી છે. એટલે જેમ આપણે પાણીનું ફિલ્ટર કરીએ છીએ, એમ ઉદ્યોગોના પ્રદૂષિત પાણીનું પણ ફિલ્ટર કરી અને જે ખરાબ પાણી છે એનું યોગ્ય વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ અને શુદ્ધ પાણી છે એ છોડવું જોઈએ કે જેના કારણે આપણે પાણી છે એ સારું રહે. અહીંયા આપણો આજનો મુદ્દો પૂર્ણ થાય છે. આ ઉપરાંત પર્યાવરણને બચાવવા માટેની વાત કરીએ તો જુદા જુદા દિવસની ઉજવણી કરી શકાય છે, લોકોને જાગૃત કરી શકાય છે, શાળાઓ કક્ષાએ સેમિનાર યોજી શકાય છે અને લોકોને સમજાવી શકાય છે પર્યાવરણનું જે અતિક્રમણ થઈ રહ્યું છે તો એને રોકવા માટે શું કરવું.
અહીંયા આપણો ટોપિક પૂર્ણ થાય છે, ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર નવા મુદ્દા સાથે, નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. થેન્ક યુ.